ભગવાન ને તમે હાથ કરો નહીં આવે બને. હા, નરસિંહ મહેતા ના કામ કરવા આવ્યો ને ભાઈ, 450 વર્ષ પહેલા જે પરમાત્મા એ મારી તમારી વચ્ચેથી સ્વદેહ વિદાય લીધી, અને એ જ પરમાત્મા અત્યારે હાથ કરો તો આવે તક આવે. હમણાં જ મેં નરસિંહ મહેતાનો પ્રસંગ કીધો તમને, તો એ જૂનાણા આવતો હોય તો ઘણા માણસો એમ કે ભાઈ મીરા ને નરસિંહ મહેતા ને તો ઘણો સમય થઈ ગયો, અત્યારે આ યુગમાં આવે? હા, અત્યારે આવે. દાખલો હા છે, કાલ હવારનો દાખલો લઉં તમને. ધાંગધ્રાના મહારાજ છેલ્લા રાજવી સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં પોતે ભણેલા રાજકોટ. બાબુ, રાજકુમાર કોલેજ નું જેથી શિલારોપણ હતું ત્યારે તમામ રજવાડા ભાવનગર થી લઈને જામનગર ને જામનગર થી લઈ અને કહેવાય ગયો જસદલ ના આલા ખાચર સુધી એમ કહેવાય કે એના શિલારોપણમાં હતા. અને તમામ રાજાઓ એમ કહેવાય પાયામાં આ મુહૂર્ત વખતે ખોબામાં ધૂળ લઈ લઈને નાખતા હતા. અને જસદલ ના આલા ખાચર નો વારો આવ્યો ત્યારે ખોબામાં રાણી સિક્કો લઈ અને રાણી સિક્કા ખોબે ને ખોબે એમ કહેવાય કે પાયામાં નાખતા હતા. તેથી અમુકે પૂછ્યો હતો મહારાજ માફ કરજો, અહીંયા 1800 પાદરનાય છે ધણી, અહીંયા 999 પાદરના ધણી બેઠા છે અને તમામ માટી નાખે છે અને તમે 5-7 ગામના ધણી થઈ અને તમે હાથમાં રાણી સિક્કા નાખો છો, તમારો અભિમાન દેખાડો છો. તેથી જસદલ ના આલા ખાચર એટલું બોલ્યા થાય બાપા માફ કરજો, હું એક 5-7 ગામનો ગામધણી માણા, આમાં હું બાપા આમાં તમારે સામે ક્યાં આમાં અભિમાન મારે કરવાનો હોય. પણ જસદલનો આલો ખાચર હવા પર દી ચડે ત્યાં સુધી કરણને ચીલે ચીલો હાલી અને જેટલા ગરીબ ગુજારો હોય એને ખોબે ખોબે રાણી સિક્કાના દાન કરતો હોય, અને આજે રાજકોટમાં રાજકુમાર કોલેજનું શિલારોપણ હોય અને એમાં જસદલનો આલો ખાચર ખોબામાં ધૂળ લઈને બાપા તો એના જીવનમાં ધૂળ પડી કહેવાય એટલે મેં મારા હાથમાં લીધા છે પૈસા. એ જ કોલેજમાં એમ કહેવાય સર અજીતસિંહ ભણેલા. સમય આવતા એને રાત તિલક થયું, બહુ જાજો સમય ન રહ્યા એવામાં માની લો લોકશાહી આવી. પણ એ પહેલાની આજથી 90 વર્ષ પહેલાની હું વાત કરું છું, 90 વર્ષ પહેલા આવો દાખલો બાપુ બનેલો. અને એમાં એ સર અજીતસિંહ રાજા બન્યા ને તો અમરીશભાઈ એ રાજાનો પોશાક ન પહેરતા, સૈનિકનો જ પોશાક પહેરતા કે હું રાજા નથી, હું સૈનિક છું, હું રખોપીઓ છું, હું રક્ષક છું, મારી પ્રજાનું રક્ષણ કરું. સાહેબ, આ બધા રાજાઓના નામ લઈને એ પડઘો પાડી દેતા. જસદણના આલા ખાચરના એક સંબંધી થોડાક માથા ભારે માણા પોતે હોકાના શોખીન અને ઘોડી ઉપર આરે હોકો રાખતા, હોકો પીતા પીતા નીકળ્યા અને એક ગામ આવ્યું અને એ ગામના સીમાડે એક ખેતર હતું, ખેતરમાં ખળું લેતા હતા ખેડૂ અને ન્યાય ઉભા રહ્યા. હવે બધા ઓળખતા હતા કારણ કે આલાખાચર સાહેબના બહુ નજીકના સંબંધી હતા, એટલે ઓલાએ સન્માન કર્યું, પધારો બાપા અમારી વાડીએ તમે ક્યાંથી, ખાટલા નાખી દીધા, પાણી પાયું, ચા પાય, આને હોકો પહેર્યો અને પછી કીધું બાપા હોકાનો દેતવો કરવો છે ને, તે મને દેતવો પાડી ગયો ને, એટલે ઓલા લોકો દેતવો પાડતા હતા ત્યારે એણે થોડુંક અજરડાઈથી કીધું કે નહીં તારે આ ખંપાળી છે ને એના દાંતાનો કોલસો કરીને એ કોલસી હારી બને, આ ખંપાળીના દાંતાની કોલસી કરી. ત્યારે કીધું બાપા ખંપાળી એક છે, ઉપર વરસાદ છીડ્યો છે, લઈને બે સાટા આવ્યા તો મારો પગર કઈ રીતે ભેગો કરી, એટલે બાપા ખંપાળી ના કીધું ને તને સાહેબ, ખંપાળીના દાંતાનો દેતવો કર્યો અને હોકો પીને સંબંધી હાલતા થયા અને આયા વરસાદની એલી મનાણી અને આનો જે પગર હતો પાક્યો મોલ પાણીમાં પલળી ગયો. ઘટના એવી ઘટી, મોહવાળી જે દેવાની હોય, ટેક્સ જે દેવાનો હોય, એ જ્યાં લેવાની વાત આવી ત્યારે એણે દીધો નહીં. અને ત્યારે જસદણના આલા ખાચરે દરબારમાં બોલાવીને એટલું કીધું કે કેમ ભાઈ તમે આપ્યું નહીં કાંઈ, કે બાપુ શું કરું, મારું આખું ખળું ફેલ ગયો, મારો આખો પગર ફેલ ગયો. ફેલ જવાનું કારણ કે બાપુ કાંઈ કહેવો નહીં ને તો કહું કે શું, કે તમારા ફલાણા હગા ફલાણા નામના છે એ આવ્યા હતા અને એણે આવી રીતે જીદ કરી અને મારી ખંપાળીના દાતા છે ને એનો કોલસો કરી નાખ્યો અને એખા મારા આખા વરહની કમાણી એ ખંપાળીના દાતામાં ફડક દીન વહી ગઈ. જો એ દેતવો ન કર્યો હોત ને, મારી પાસે ખંપાળી હોત તો મેં પગર ભેગો કરી લીધો હોત, પણ આને લીધે થયું એવું છે કે હા બોલાવો મારા સંબંધીને. એને બોલાવ્યા, કીધું કાનું ઓળખો છો? હા ઓળખું છું. એને એની વાડીએ ગયો તો ફલાણા ગામનો છે, શું કરે છું ત્યાં, તમને દાતા બહુ વાલા છે ને ખંપાળીના? કે હા. હવે ખંપાળી લાવો. ખંપાળી લાવ્યા, આના દાતા કાઢો,
એના દાંતા કાઢ્યા અને કીધું કે બે દાંતા એની બે કોણીઓની વચ્ચેથી હોપટ કાઢ નાખો અને બે દાંતા એના ગોઠણની હોપટ બે દાંતા એના જે હાંધા છે ન્યાલી કાઢ નાખો જેથી કરીને જગતને ખબર પડે કે જસનો આલોક અચર હગોય જો ભૂલ કરતો હોય તો એને મૂકતો નથી. સાહેબ આ પડઘો પડે ને ત્યારે એમ કહેવાય કે આ ડંકા વાગતા હોય છે. એ જ રીતે કહેવાય ગયો ઓ કે એ સર અજીતસિંહનો એવો ડંકો હતો સાહેબ. જુનાગઢ થી લઈ અને પાવાગઢ સુધીના નવાબોને કદાચ ભેગા કરો અને એની વચ્ચે એમ કહેવાય કે હળવદના ઠાકોરનું નામ લ્યો ને સર અજીતસિંહનું તો બધાયને એમ કહેવાય કે મસ્તક ઝુકાવવું પડે. આવો એનો ખાપ. એટલું નહીં, હજી વાત ચાલુ કરી નથી, આ ખાલી વાતનું બંધારણ બાંધું છું. એટલું નહીં પણ ધાંગધ્રાના ગામડાનો માણા કદાચ ગાંડીગીરમાં નીકળ્યો હોય અને ગાંડીગીરમાંથી નીકળે ડુંગરના ગાળામાંથી કોઈ બારવટિયા કે કોઈ લૂંટારું આડા પડે અને કહી દે કે હોય એ કાઢી નાખો અને ઓલો માણસ એટલું કહે કે બાપા હોય એ આપી દેવાની અમારી તૈયારી છે પણ ધાંગધ્રાના ગામડાના છો તો સાહેબ લૂંટારા એમ કહેતા બાપા ભૂલ થઈ ગઈ પણ તમે મહારાજ સાહેબને વાત ન કરતા આવો જેનો એમ કહેવાય કે ડંકો. તો જે રાજા જ આવો હોય તો એની પોલીસ કેવી હોય? હવે કલ્પના કરો કે જેનો રાજા આવો હોય તો ત્યાં ગુનેગાર કેવો હોય? તો ઈ ગુનેગારને પકડનાર પોલીસ કેવી હોય? તો ઈ પોલીસ એવી હોય તો એની જેલની અંદર પોલીસ નોકરી કરતી હોય ઈ કેટલી ટાઈટ હોય? ઈ જેલમાં એની જેલમાં એક નોકરી કરનારો માણસ, એક પોલીસમેન, એનું નામ હતું દેહળ. બાબુ કાલ હવારનો 90 વર્ષ પહેલાનો દાખલો. પણ દેહળ ટાઈમ ટુ ટાઈમ નોકરી કરે સાહેબ, તેથી 150 રૂપિયો પગાર. એમાં ઘર ચલાવવાનું, વ્યવહાર ચલાવવાનો, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની. અત્યારે જેવું નહોતું કે આમ ફલાણા પોઈન્ટ ઉપર મુકાવી ગયો ને કઈ સાહેબ. અને એમાંથી સમય મળે તો કૃષ્ણનું ભજન કરવાનું છે. ભજનનો એવો ભૂખ્યો માણા, ખાવાનો મળે તો હાલે પણ હા જે ભજન ન થયું હોય તો માણાને ઓડકાર આવે નહીં. આવો દેહળ ભગત. અને એમાં એકવાર ઘટના એવી ઘટે છે, દેહળ ભગત એકવાર રાતના 9 વાગે ઘરેથી નીકળે છે. એક ભાઈ અને હામા મળે. દેહળ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બાપા. કઈ બાજુ દેહળ? મારે આજે રાતની નોકરી છે, જેલે જાઉં છું. ઓ, આજની રાતની ડ્યુટી છે? હા, આજે રાતનો મારો પહેરો છે. સારું સારું. કે ના, કામ શું હતું? કે કામ બીજું કઈ નહોતું દેહળ? કે ના, વાત તો કરો. કે આમ તો દેહળ તમને દિવસે કહેતા હું ભૂલી ગયો એટલે મને અત્યારે યાદ આવ્યું. આજે કુંભારવાળાના નાકે ભજન છે એટલે વાયક દેવા આવ્યો છો. દેહળ કહે છે વાયક લેતો નથી બાપા, કારણ કે લઈ લઈ તો જવું પડે. વાયક નથી લેતો પણ કે મારે રાતનો પહેરો છે જેલ ઉપર, અને છતાં મારો દ્વારકાધીશ, મારો ઠાકર જે કરે એ ખરું. એટલું કહી અને દેહળ જ્યાં જેલે આવે છે, આગળના જે હતા એ પહેરેદારો એ છૂટા થાય છે. દેહળ જવાબદારી સંભાળે છે બેરકુ ગણની અંદર, સંખ્યા ગણાની. અને એમ કહેવાય બેરકને તાળાની ચાવીઓ સોંપાણી અને દેહળ આરે બીજા 4 જણા રાતે નોકરીમાં છે. 9, 10 અને 10:30 થયા એટલામાં રોજ હારે રહેતા હોય ને પારખી જતા હોય ભાઈ. અને સાંભળી લ્યો, એકબીજાના હૃદયને એકબીજાના વિચારો પારખી એકવાની તેવડ ન હોય તો ભાઈ બંધો ન રાખતા. પારખો એટલે ઓલા હારે હતા ને એને દેહળ ને કીધું, સાંભળજો દેહળ, હા ભાઈ, ભજન છે ક્યાં યાદ? કે તમને કેમ ખબર પડી? તને હક નથી ને એટલે તો ઘડીક આયા બેહે છો, ઘડીક હામે બેહે છો. દેહળ તને હક નથી એટલે કે છી કે હા આજે ભજન છે. સાંભળ્યો શબ્દોની મારામારી છે. રાત જાહે કે નહીં જાહે? દેહળ, અમે તને બધી રીતે જોઈએ કે પણ ભજન વગરનો તને ન જોઈએ કે. અને આજે જો કુંભારવાળાને નાકે ભજન હોય, તું અહીંયા જેલે હો, એક કામ કર દેહળ, લાવી બેરકની ચાવીઓ અમારી પાસે. તું દિવાલની ઓલી બાજુથી કૂદીને વયો જા. તારી જગ્યાએ આ ડ્યુટી અમે કરશું પણ અમને ખબર છે કે તારથી રાહત નહીં જાય. પણ કે દેહળ કે ના, અમને ખબર છે દેહળ, પણ અમારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી તારી નોકરીને બટો નહીં લાગવા દે. ભગવાને તો એટલું જોતું હતું ભાઈ. ઈ હાડા દેશે એમ કહેવાય કે દેહળ નીકળે છે કુંભારવાળાને નાકે જાય.
અગિયાર વાગે ભજનમાં બેહે અને અગિયાર વાગે હાથમાં રામ ઓલાઈ કીધેલું કે એક ભજન ગાય નહીં આવજો. હવે આના હાથમાં રામ સાગર આવી ગયો અને બાપુ ભજન ની હેલી લાગી થયો. પરમાત્મા હારે તાર લાગ્યો, આંગળા છે રામસાગર ના તાર ઉપર રમતા જાય, આંખ માલી આહુડા ની ધારા થાય, આહુડા રામસાગર ના તાર ઉપર પડે અને તાર ને આંગળી નો રણકારો લાગે, આહુડા ની સોળું છૂટે પાયો. એ અગિયાર બાર અને જાય એકનો ડંકો વાગ્યો. હવે જો નરસિંહ મહેતા ના હાથમાં કડતાલ આવી જાય ને એના બાપ નું હરાડા ને યાદ રહે તો હવે દેહળ ને જેલ યાદ રહે. સાહેબ ભૂલાણું છે બધું, પરમાત્માના રંગમાં રંગાણા છે. અહીંયા બરોબર 1.5 નો ટકોરો થયો અને સર અજીતસિંહ પોતે જેલમાં ચેકિંગે આવે છે. 21 ઘોડેસવાર સાથે છે અને ડેલાની બહાર જેલના ડેલીની બહાર ઉભા ઉભા એમ કે ભાઈ સર અજીતસિંહ અવાજ કરે છે કે દેહળ, એ દેહળ સાહેબ ઈ જેલમાં લઈ જવા દે. જી સરકાર બહાર આવો દેહળ. જી નામદાર તમારી હાજરીની બુક લેતા આવજો દેહળ. જી સરકાર સાહેબ જેલની ડેલીની બારી ખુલે, એક હાથમાં ફાનસ એક હાથમાં હાજરીની બુક. દરબાર પાસે આવી બુક છે પોતાના પટ્ટામાં ભરાવી, ફાનસ નીચે મૂક્યું, દરબારને સલામ કરી, ફાનસ ઉપાડ્યું, હાજરીની બુક દરબારને આપી, ફાનસ ઊંચું રાખ્યું. ઘોડા ઉપર બેઠા બેઠા સર અજીતસિંહે પોતાના ગોઠણ ઉપર બુકને રાખી રાતે 1 વાગ્યાનો ટાઈમ લાખીને હાજરી કરી બુક પાછી આપી. જાઓ દેહળ. દેહળ જેલમાં જાય છે, દરવાજો બંધ થયો. જે માણસે દરબારને કાનમાં ભંભેરેલા કે દેહળ જેલે હાજર નથી ભજનમાં વિયોગ્યો છે, એ વ્યક્તિ 21 ઘોડામાં હાજર હતો અને સર અજીતસિંહે ભાઈ ઈશારો કર્યો, આંખની ઈશારત કરી લે છે આ દરબારે જાય એને ઈશારત કરી, એટલે એને 2 ઘોડેસવારને ઈશારો કર્યો અને 2 ઘોડા જાલી છૂટ્યા સીધા કુંભારવાળાને નાકે, ત્યાં દેહળ રામસાગર રમાડે છે. ઘોડા પાછા આવ્યા. નામદાર મહારાજ, હા થોડાક આ બાજુ આવો ને. વાવળોટ ઘોડા લીધા અને દેહળના ભજનનો અવાજ સાંભળાલો અને કીધું લ્યો દરબાર સાંભળી લ્યો અવાજ. અવાજ દેહળનો હતો. ઘોડા પાછા વાળ્યા, ફરીવાર પાછા જેલે આવ્યા, ફરીવાર જેલે આવી અને ફરીવાર એમ કે બાક દરબારે અવાજ કર્યો કે દેહળ સાહેબ ઈ જ વાત જેલ માલી જી નામદાર ખેરિયત બેઠા. અને તેથી અંદરથી જવાબ આવતો, એક દરબાર આપ જેવી સરકાર હોય ને આ બધું ખેરિયત જ હોય ને, આ જવાબ પરમાત્મા દેતો હતો. ભલા માણસ તારી જેવો રાજા હોય અમારે શું ચિંતા હોય. અને ત્યારે ઓલાને કીધું કે લે હવે પાછો હાંભળ. ત્યારે ઓલા માણસે કીધું કે બાપુ જેલે પાછા આવો છો તો કુંભારવાળો ક્યાં આગો છે છે જોઈ લ્યો ને. અને તેથી સાહેબી ધરતીનો રાજા એટલું બોલ્યો હતો કે મારે મારી જેલે મારે ચેકિંગ કરવાના હોય, મારે કોઈના પાસ્ત્રો ન ખોલવા જવાના હોય, મારો દેહળ મારી જેલે હાજર છે. સાહેબ દરબારે એમ કે બાકી પોતે એ પોતાના મેલ ગયા અને દેહળ જેલે આવે છે. હાફળો ફાફળો થઈ ગયેલો કે એક ભજન ગાઈને આવવાનું હતું એને બધે અરે રે 2 વાગી ગયા. જા જેલ કૂદીને આવે છે, આવીને બધાને ઓલા એના મિત્રો અત્યારે કહેવા બેઠા બાપા ભૂલ થઈ ગઈ મારી, મારા હાથમાં રામસાગર આવી ગયો, ભજન આવી ગયું, મારથી સમયનું ભાન ન રહ્યું. ત્યારે ઓલા ચારેય મિત્રો કહે છે કે દેહળ ગાંડો નથી થઈ ગયો ને. કેમ બાપા? અરે ગાંડા તું તો 12 વાગે આવ્યો, 1.5 વાગે દરબાર આવ્યા, દરબારે તને બહાર બોલાવ્યો, તું તારી હાજરીની બુક લેતો ગયો, દરબારે તારી હાજરી પૂરી, દરબાર પાછા અંદર તને મોકલી દીધો. દેહળના હોઠ ફફડે છે કે મારી સાથે મજાક શું કામ કરો છો? આવું બન્યું નથી ને, કાંઈ આવ્યા નહોતા ને દરબાર કરે ગાંડા, અમે મજાક નથી કરતા, અમે જો મજાક કરીએ તો અમારા મિત્ર દેહળના સોગંદ છે, ગાંડા અમે કોઈ દી તારી મજાક ન કરીએ. હવે દેહળ કહે છે તો મને એ કહો મહારાજા ક્યાં ઊભા થયા? ડેલીનો દરવાજો ખોલ્યો અને ઘોડાના ડાબલા દેખાડ્યા કે અહીંયા દરબારનો ઘોડો ઊભો છો, હું ક્યાં ઊભો છો? અને ત્યારે એના પગલા દેખાડ્યા, દેહળ આ તારા પગલા, તું અહીંયા ઊભો છો. એ અહીંયા ઊભો એ કીધું અને સાહેબ દેહળ ગોઠણિયા ભર થઈ ગયો અને પગલા માલી ધૂળ લઈ લઈને પોતાના મસ્તક ઉપર મળ્યો ચડાવવા.
તેદી એના ચારે મિત્રો કહે છે કે દેહળ શું કરે છો, ત્યાં કે ખોટું બોલો તો મારા ઠાકરના સોગંદ છે, હું ભજન માલે આવું છું, આ મારા પગલા નથી, આ મારા દ્વારકાધીશના પગલા છે. અને કહેવા ગયો સાહેબ તેરી બાપુ ચારે મિત્રોને પરોહના પલા ચડ્યા હતા, ભાઈ દેહળ અમે ભલે ભજન નથી કર્યું પણ ભજન વાળાની ભેગા બેઠા એટલે 1.5 કલાક દ્વારકાધીશ ભેગી અમને નોકરી કરવાનો અવસર મળ્યો. ભલા ભલા બાપુ દેહળે 1.5 દીધી, પરોઠિયું થઈ ગયેલું હો, પરોઠીએ 1.5 દીધી અને સીધો રાજભવનમાં જાય છે. ચોકીદારો કહે છે કે દેહળ અત્યારે મળાય ને કરે, મારા બાપા મોડું થઈ જાય, મહારાજાને મારે મળવું છે. કે ગાંડા આજે આખી રાત મહારાજ નગર ચર્ચામાં હતા, હમણાં જ મેલે આવ્યા છે, હુઈ ગયા છે કે મારે મોડું થાય છે, બોલાવો. દેહળનો અવાજ સાંભળી અને ધાંગધ્રા નરેશ કડાક 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 ડગલા ભરતા ભરતા પોતાના રાજભવનમાંથી બહાર આવે છે. દેહળ નામદાર પ્રણામ પ્રણામ દેહળ, કેમ અટાણે આવ્યો? તેથી કડેલી પટો છોડી દેહળ એમ કહે છે, બાપુ માફ કરજો. આ વાત મને બહુ ગમે છે સાહેબ, દરબાર મને માફ કરજો. કેમ દેહળ? તમારી પાસે માણસો નોકરી લેવા આવે છે, આજ આ દેહળ તમને નોકરી પાછી દેવા આવ્યો છું. સાહેબ દેહળ ને બધ ભરી ગયો ઠાકોરો, દેહળ મારી કઈ ભૂલ તો તું મારી નોકરી મૂકે છે? દેહળ મને એક તો કે મારી કઈ ભૂલો, મારો કઈ ભૂલ કે આજ તું મારો મારી નોકરી મૂકે? અરે ઠાકોર તું તો દૂધ ધોયેલો છો, તને શું તારી ભૂલ, તું અમારો ઠાકર છો. હા દેહળ હું સમજી ગયો, કોક મારા કાન ભંભેરે અને મારે જેલે આવવું પડે એ તકલીફ છે ને તને બાપુ, એ જ તકલીફ છે. કે એમાં શું તકલીફ, એમાં હું આવું? એમાં બાપુ માફ કરજો, તમારે તો ખાલી મેલેથી જેલે આવવું પડે પણ ઓલાને રોજ દ્વારકાથી ધક્કા થાય એનું મારે શું કરવું? અને હવે મને ભરોસો બેહી ગયો કે મારો વાલેડો મારી નોકરી હાટવી જો દેહળ બનીને પટો બાંધીને તમારી સામે ઊભો રહેતો હોય તો એક આ પેટનો ખાડો મારો ક્યાંય નહીં બુરાય. અને કહેવા ગયો સાહેબ રાજીનામું દઈ અને દેહળ નીકળી ગયા અને ન્યાજ ધાગદરા ખાંડવી ધાર કહેવાય એ વાવે આવી અને સાહેબ પોતાની એમ કહેવાય ધૂણી ધખાવી આજની તારીખે એ નીકળો ત્યાં ધાંગધ્રાથી. સાહેબ તો દેહળ ભગતનો આશ્રમ છે અને એક જ આશ્રમમાં બાપ અને દીકરાની બેયની ભેગી સમાધિ હોય તો એ દેહળ ભગતની છે અને દીકરો પડે એ ચીલે ચાલ્યો. મારો કહેવાનો અર્થ એ છે આવે પણ ભરોસો હોવો જોઈએ, વાત એ છે. આના ગ્રંથો ભજન શબ્દ આ બધી ભરોસાની વાતો છે, હે ભરોસામાં રહેવું એ નાની માના ખેલ નથી. એમ જેની ભેગા બેસો એની ભેગે ભરોસે રહેવાય